નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સરથાણા અને શામધામ ખાતે ભાજપના કાર્યકરોનો વિરોધ કરાયો. કતાર ગામની 465 સોસાયટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી. નોટબંધીના વિરોધમાં રાહુલ ગાંધીની કેન્ડલ માર્ચનો ફ્લોપ શો. એસટી વિભાગીય વર્કશોપમાંથી ગેરહાજર કર્મચારીની હાજરી પૂરતો હેલ્પર પકડાયો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મહાનગરપાલિકાના કર્મચારીએ આપઘાતનો કર્યો પ્રયાસ. અને 84 ફ્લેટ અને 11 દુકાનો ગીરવે મૂકી બારોબાર વેચી મારનાર સામે ફરિયાદ. સમાચારો વિગતે. શહેરના વરાછા, કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા જેવા પાટીદારના ગઢ સમાન ગણાતી સોસાયટીઓમાં ભાજપના નેતાઓ કે કોર્પોરેટરનો વિરોધ વધી રહ્યો છે. ગુરુવારે પણ સરથાણા વિસ્તારમાં ડોર ટુ ડોર કેમ્પેઇન માટે ગયેલા ભાજપના માજી કોર્પોરેટરો અને કાર્યકરોનો સ્થાનિક રહીશો સહિત પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ સોસાયટીમાંથી બહાર જવા મજબૂર કરવા સાથે તેમના પર ઈંડા ફેંકીને પેમ્પલેટ ફાડીને ફેંકાયા હતા. આજે બપોરના સમયે સરથાણા વિરાટનગર ખાતે ડોર ટુ ડોર કેમ્પેઇન માટે ભાજપના માજી કોર્પોરેટર બાબુજીરાવાળા, અરવિંદ ગોયાણી સહિતના કાર્યકરો ગયા હતા, જ્યાં પાસના કાર્યકરો અને અન્ય યુવાનો ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. સ્થાનિક યુવાન સાથેના ઘર્ષણમાં બાબુજીરાવાલાના હાથમાંથી મોબાઈલ નીચે પડી જતા તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો અને સ્થાનિક લોકો સાથે બોલાચાલી કરી હતી. જો કે વિરાટનગરના સ્થાનિક રહીશો ઉપરાંત આસપાસના લોકોએ ભાજપના નેતાઓ કાર્યકરોનો વિરોધ કરીને તેમને ત્યાંથી જવા માટે મજબૂર કર્યા હતા. ઉપરાંત શામધામ સોસાયટી ખાતે ભાજપનો પ્રચાર કરવા માટે ગયેલી મહિલા કાર્યકરોનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને તેમના પર ઈંડા ફેંકીને સોસાયટીમાંથી જતા રહેવા કહ્યું હતું. સ્થાનિક લોકોએ ભાજપના કાર્યકરો અને નેતાઓને એવું પણ કહ્યું કે અમારે શાંતિ જોઈએ છે, તમે અમારે ત્યાં મતની ભીખ માંગવા આવશો નહીં. સ્થાનિક લોકોમાં રોષ વધી રહ્યો છે અને ભાજપના કાર્યકરો કે નેતાઓને વરાછા, સરથાણા, મોટા વરાછાની સોસાયટીઓમાં પગ મૂકવાનું પણ ભારે પડી રહ્યું છે. ચૂંટણીના સમયે જ શહેરમાં કતારગામ મત વિસ્તારની 465 સોસાયટીના રહીશો દ્વારા પોતાની સોસાયટીઓને કાયદેસર કરવા સહિતની માંગણીઓ સાથે બેનરો લગાવવામાં આવ્યા છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે અને લોકોને આ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે આવી શકે તે અંગે દોડતા થયા છે. મળતી વિગતો અનુસાર કતારગામ અંબિકાનગર ખાતે રહેતા મધુભાઈ કાકડિયા સહિત કતારગામ, સિંગળપુર, વેડોળ અને ટૂંકી સહિતના વિસ્તારમાં આવેલ 465 જેટલી સોસાયટીના પ્રમુખોએ પોતાની સોસાયટીના ગેટ ઉપર રાજકીય પાર્ટીના નેતાઓને મતની ભીખ માંગવા નહીં આવવાનું લખ્યું છે. આ સોસાયટીના રહીશોની માંગણી છે કે તેમણે બિલ્ડરોને પૂરેપૂરી રકમ ચૂકવી અને પોતાના મકાનો ખરીદ્યા છે, તેમ છતાં તેમની પાસેથી સરકાર દ્વારા જંત્રી પ્રમાણે ભરણું માંગવામાં આવે છે, જે યોગ્ય નથી. આ રકમ ભ્રષ્ટ બિલ્ડરો પાસેથી વસૂલાત કરવાની માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. જો કતારગામ વિસ્તારની આ સોસાયટીઓની સમસ્યાનો હલ શોધવામાં નહીં આવે તો તેમના દ્વારા સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મતદારોની આ ચીમકીને પગલે હવે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તેમને મનાવવા માટે દોડતા થયા છે. ઉદ્યોગકારો સાથે વાર્તાલાપ કરતા રાહુલ ગાંધીએ સીધું જ જણાવી દીધું હતું કે જીએસટીનો ખોટી રીતે અમલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીને સુધારી તેને રીસ્ટ્રક્ચર કરીશું. પાલના ઓડિટોરિયમ ખાતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે નોટબંધી માટે જે કારણો આપવામાં આવ્યા હતા તે કારણો સાચા ઠર્યા નથી. મોટા ભાગની કે સંપૂર્ણ મોટી રકમની કરન્સી બેંકમાં પરત આવી ગઈ છે. નોટબંધી દરમિયાન માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાઇનમાં લગાવી પરેશાન કરવામાં આવ્યા હતા. નોટબંધીના નામે ભારતના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પ્રામાણિક લોકોને હેરાન કરવામાં આવ્યા હતા
આજે પણ અમારું કહેવું છે કે બધી જ રોકડ રકમ કાળું નાણું નથી, તેમ બધું જ કાળું નાણું રોકડમાં પણ નથી। ભારતનો માઇક્રો સ્મોલ અને મીડિયમ ઉદ્યોગ કેશ આધારિત છે, તેને નોટબંધીથી મોટો ફટકો પડ્યો છે। રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે નોટબંધી ખોટી રીતે લાગુ કરવામાં આવી તે ભૂલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીકારતા નથી, તેમજ જો મોદી સરકાર જીએસટીમાં સુધારા નહીં લાવે તો અમે જીએસટી રીસ્ટ્રક્ચર કરવાની દરખાસ્ત લાવીશું। અમે જીએસટીની વિરુદ્ધમાં નથી, જીએસટી સરળ અને ઓછી પ્રક્રિયાથી 18% ટેક્સ સુધી સ્વીકાર્ય છે। વેપારીને મળવા માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશભરમાં નોટબંધીની સામે કોંગ્રેસ દ્વારા કરાઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સુરતમાં કરાઈ રહેલ વિરોધ પ્રદર્શનમાં સુરતના યુવક કોંગ્રેસની કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો। જોકે રાહુલ ગાંધી આવે તે પહેલા જ ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે ઉભી હતી અને જ્યારે કેન્ડલ માર્ચ નીકળી ત્યારે ધક્કામુક્કીનો માહોલ સર્જાયો હતો। રાહુલ ગાંધી પ્રતિમાથી વિવેકાનંદ પ્રતિમા સુધી માર્ચમાં જોડાયા હતા, બાદમાં રવાના થઈ ગયા હતા। કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શહેરમાં આવ્યા હતા ત્યારે દિવસ દરમિયાન તેઓએ વરાછા વિસ્તારમાં લઘુ ઉદ્યોગોની મુલાકાત લીધી હતી અને 8 નવેમ્બરે નોટબંધીને 1 વર્ષ પૂર્ણ થયું હોય કોંગ્રેસ દ્વારા આ દિવસને બ્લેક ડે મનાવવામાં આવ્યો હતો અને ચોક વિસ્તારમાં ગાંધી પ્રતિમાથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું। લગભગ 2 કલાક પહેલાથી જ લોકો ગાંધી પ્રતિમા સર્કલ પાસે ગોઠવાઈ ગયા હતા। ગાંધી પ્રતિમા સર્કલ પર રાહુલ ગાંધી ગાંધીજીની પ્રતિમાને હાર ચઢાવી તરત જ માર્ચમાં જોડાઈ ગયા હતા। રાહુલ ગાંધી આવતા જ સૌ કાર્યકર્તાઓ નોટબંધી બ્લેક ડે ભૂલીને રાહુલ ગાંધી પાછળ દોડવા માંડ્યા હતા અને ધક્કામુક્કી સર્જાઈ હતી। કોઈ પણ કાર્યકર્તાએ કે રાહુલ ગાંધી કેન્ડલ સળગાવી ન હતી અને માત્ર રેસમાં બધા દોડી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। માત્ર 5 જ મિનિટમાં કેન્ડલ માર્ચ પૂર્ણ કરી રાહુલ ગાંધી એરપોર્ટ પહોંચવા રવાના થઈ ગયા હતા। વરાછા લંબે હનુમાન મંદિરની સામે આવેલ સુરત એસટીના વિભાગીય વર્કશોપમાંથી આજે ગેરહાજર કર્મચારીની પણ હાજરી પૂરવામાં આવતી હોવાની માહિતીના આધારે વિભાગીય નિયામક દ્વારા રેડ કરીને એક કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। લંબે હનુમાન મંદિર સામે આવેલી વિભાગીય વર્કશોપમાં ઉઠેલી ફરિયાદો બાદ વિભાગીય નિયામકને વર્કશોપમાં કર્મચારી ગેરહાજર રહેવા છતાં ખોટી રીતે હાજરી પૂરી પગાર ચૂકવવામાં આવે છે, જે રકમ માટે કર્મચારી પાસેથી 500 થી 1000 સુધીના હપ્તા પણ લેવાતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે વિભાગીય નિયામકની સૂચના મુજબ વિભાગીય મંત્રાલયના ડીએમઈ દ્વારા આજરોજ તપાસ કરતા ચિરાગ રબારી નામના હેલ્પર દ્વારા જગુભાઈ કરમતા નામનો કર્મચારી ફરજ પર ન હોવા છતાં ખોટી રીતે હાજરી પૂરતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો, જે બાબતે ડીએમઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખોટું કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વિભાગીય નિયામક દ્વારા આ કૌભાંડ અંગેનો રિપોર્ટ મળતા જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુરત મહાનગરપાલિકાના કર્મચારીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે રાંદેર ઝોનમાં નોકરી કરતા ગણેશભાઈ તુલસીભાઈ પટેલે ઝાપા બજાર ખાતે જીમ ચલાવતા જયેશ કાંજી ગોહિલ અને સુનિલ કાળુ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। ઊંચું વ્યાજ ભરવા છતાં આ બંને વ્યાજખોરોએ ગણેશભાઈ પાસે રૂપિયાની માંગણી ચાલુ રાખતા આખરે ગણેશભાઈએ પોતાના ઘરમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ગણેશભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સિદ્ધિ ડેવલપર્સ અને શ્રી ડેવલપર્સ હેતવી હાઇટર્સ અને પરમ રેસિડેન્સીની મિલકત મોર્ગેજ કરાવી રૂપિયા 6.10 કરોડનું ફાઇનાન્સ મેળવ્યા બાદ આ રકમ ચૂકવવાને બદલે બારોબાર ફ્લેટ દુકાનો વેચી નાખી ફાઇનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ જેકે ટાવર પહેલા માળે આવેલ રેલીગેર ફિનવેસ્ટ લિમિટેડ કંપનીના પ્રભાત બારોલિયાએ આરોપી દિનેશ ધીરજ ગોંડલિયા, દીપક કોશિયા, દિનેશ બાબુ અને હરીશ ગોવલિયા, બિપિન કથિરિયા તેમજ જાદવ ભીકડિયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી। આરોપીએ પોતાની ફર્મના મોટા વરાછા ખાતે આવેલી હેતવી હાઇટ્સના
46 ફ્લેટો, લસકાણાના પરમ રેસિડેન્સીના 38 ફ્લેટો, 11 દુકાનો ફરિયાદીની ફાઇનાન્સ કંપનીમાં મોર્ગેજમાં મૂકી રૂપિયા 6.10 કરોડની લોન મેળવી હતી। આ લોનની રકમ ભરપાઈ કરવાને બદલે આરોપીએ કંપનીની જાણ બહાર જ મોર્ગેજવાળી મિલકત વેચી નાખી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। ખટોદરા પોલીસે ગુનો દાખલ કરી પોલીસ ઇન્સ્પેક્ટર એઆર બ્રહ્મભટ્ટે તપાસ હાથ ધરી છે। વેડ રોડ સ્થિત આવેલી રાધિકા રો હાઉસ સોસાયટીમાં ચાલતા કોમર્શિયલ વપરાશ હટાવવાની માંગણીની રજૂઆત સાથે આજે રહીશોએ કતારગામ ઝોન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વેડ રોડની રાધિકા રો હાઉસ સોસાયટીના મેઇન રોડ પર પ્લોટમાં મોટર, ગેરેજ, ગોડાઉન, નર્સરી, સ્કૂલ સહિતનું દબાણ હતું, જેને અગાઉ પાલિકા દ્વારા દૂર કરાયું હતું। જોકે જે બાદ તે જ જગ્યા પર આ મોટર, ગેરેજ અને નર્સરી, સ્કૂલ સહિતનું દબાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈ ઝોનલ ઓફિસર અને ઝોનલ ચીફને પણ અગાઉ રૂબરૂમાં રજૂઆત કરાઈ હતી। તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા ન હતા, જેથી આજે સોસાયટીના રહીશોએ એક થઈ કતારગામ ઝોન ખાતે આવેદનપત્ર આપી પોતાની સમસ્યાની રજૂઆત કરી હતી। સાહેબ ત્યાં આવીને જોઈ લેશે અને સાહેબ જે પ્રેશન કરશે। રાધિકા સોસાયટીમાં અમે રહીએ છીએ। સોસાયટીમાં ગેરકાયદેસર કોમર્શિયલ યુઝ થઈ રહ્યો છે, રેસિડન્ટ સોસાયટીમાં કોમર્શિયલ યુઝ થઈ રહ્યો છે અને એની અમે એસએમસીમાં ઘણી ફરિયાદો કરી પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, એટલે એસએમસીમાં અમે આખી સોસાયટીઓ રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અને કોમર્શિયલ યુઝ જે થઈ રહ્યો છે એમાં જે ગેરેજ છે, ગેરેજ અને સ્કૂલ, ગેરેજમાં અમારે બહેરાવ છોકરાઓને ખૂબ ન્યુસન્સ રૂપ છે, અમે ઘણી રજૂઆત કરીએ પણ કોઈ ક્યાંય ધ્યાન આપતું નથી। થઈ જશે કરે છે પણ કંઈ થતું નથી। સ્કૂલવાળાની સાથે અમારે સમાધાન થયું હતું, સ્કૂલ એક વર્ષથી બંધ હતી અને એ લોકોએ અમને એસએમસીમાં લેખિત આપ્યું હતું કે અમે સ્કૂલ ક્યારેય ચાલુ કરશું નહીં, છતાં પાછી અમને સ્કૂલ ચાલુ કરી છે, એટલે એસએમસીમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। વરાછા જૂની બોમ્બે માર્કેટના ગેટ પાસેથી પસાર થતા એક વેપારીના હાથમાંથી બાઇક પર ત્રાટકેલા મોબાઈલ સ્નેચરોએ રૂપિયા 8000 નો મોબાઈલ ફોન આંચકીને ભાગતા લોકોને બાઇક સાથે પકડી પાડી મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા છે। વરાછા ત્રિકમનગર ઈશ્વર કૃપા સોસાયટીમાં રહેતા રોહિતકુમાર ટાસ જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે। તારીખ 8 નવેમ્બરના રોજ રોહિતકુમાર પોતાના ચંદુભાઈ પટેલ સાથે બોમ્બે માર્કેટના ગેટ પાસે ઊભા હતા ત્યારે બાઇક પર બે સ્નેચરો ત્રાટક્યા હતા। બાદ રોહિતના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો। આ જોઈને રોહિતે બૂમાબૂમ કરી મૂકી હતી। તેમનો અવાજ સાંભળી લોકો મદદે દોડી આવ્યા હતા। બાઇક પર ભાગતા મોબાઈલ સ્નેચરોએ ઝડપી માર મારી વરાછા પોલીસને બોલાવી હતી। પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી પોલીસે બંનેનો કબજો લીધો હતો। ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા ભાટેનામાં રહેતા સલીમ શેખ અને ઝુબેર શેખ હોવાનું જણાવ્યું હતું। પોલીસે વધુ પૂછપરછ કરતા 7 નવેમ્બરના રોજ જૂની બોમ્બે માર્કેટ પાસેથી જગદીશભાઈ વણપરિયાના હાથમાંથી પણ મોબાઈલ ફોનની ચીલ ઝડપ કર્યાની કબૂલાત કરી હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉધનામાં છાંયડો દ્વારા જીવનજ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરનો આગામી 12 નવેમ્બરથી શુભારંભ થશે, જે ઉધના, લીંબાદ, પાંડેસરા, સચિન, ભેસ્તાન તેમજ સુરત શહેરની આજુબાજુના ગામમાં વસતા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ ભરતભાઈ જણાવ્યું કે સંસ્થાનો હેતુ શહેરની અને આજુબાજુના ગામોમાં વસતી જરૂરિયાતમંદ પ્રજાને રાહત દરે ગુણવત્તાસભર આરોગ્ય સેવા પૂરી પાડવાનો છે અને આ બધી સેવાઓ પૂરી પાડવા માટે આ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે, જેમાં એમઆરઆઈ, એક્સરે, સોનોગ્રાફી, દાંત, રેતીના ફાઉન્ડેશન, પેથોલોજી લેબોરેટરી, સિટી સ્કેન વગેરે ઉપલબ્ધ થશે તથા ટૂંક સમયમાં કાર્ડિયોલોજી ઓપીડી શરૂ કરી તેમાં ઇકો તથા ટીએમટીની સુવિધા પણ સંસ્થા તરફથી શરૂ કરાશે। સંસ્થાને આ સેન્ટર માટે નરેશભાઈ ઇટવાળા તરફથી 3જા માળની જગ્યા પ્રાપ્ત થઈ છે, સાથે શહેરી દાનવીરો તરફથી આ સેન્ટર શરૂ કરવા માટેનું દાન પ્રાપ્ત થયું છે। સંસ્થા તરફથી 31/3/2018 સુધીમાં સિટી સ્કેન મશીન પણ ચાલુ કરી દેવામાં આવશે અને ચાર્જિસ પણ બજારમાં ખાનગી સેન્ટરોમાં લેવાતા ચાર્જિસ કરતા લગભગ 50% ઓછા દરે સિટી સ્કેનની સેવા ઉપલબ્ધ કરવામાં આવશે।
હું ભરત શાહ, પ્રમુખ સુરત માનવ સેવા સંઘ છાંયડો. મિત્રો, છાંયડો એક નવું સોપાન સર કરી રહ્યું છે. સુરતની ઉધના અને એની આજુબાજુના વિસ્તારના લોકોને માટે રાહત દરે અમે એક જીવનજ્યોત ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટર અમે ચાલુ કરી રહ્યા છે. સુરત ખાતે ઉધના મેઇન રોડ ઉપર ડ્રીમ હોન્ડા શોરૂમના ત્રીજે માળે આ સેન્ટર ચાલુ થઈ રહ્યું છે, જ્યાં MRI, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે, ડાયાલિસિસ, દાંત વિભાગની સારવાર, પેથોલોજીકલ લેબ, રેટિનાના ચેકઅપ, એની સારવાર, એના ઓપરેશન્સ અને તરફ તમામ પ્રકારની OPDની સુવિધા આ કેન્દ્રમાં પ્રાપ્ત થશે. રાહત દરનું કેન્દ્ર છે, દરેકે દરેક સારવાર રાહત દરે ઉપલબ્ધ રહેશે. અને ખાસ કરીને ડાયાલિસિસની અંદર અમે ફ્રી પ્રોસેસિંગ રાખ્યું છે, જેને કારણે અહીંયા પૈસાનો કોઈ વ્યવહાર થશે નહીં. એનું ડાયાલિસિસ અહીંયા કરવામાં આવશે, પરંતુ એ પેશન્ટને માટે જરૂરી ડાયાલાઇઝર, બ્લડ ટ્યુબ અને ડિસ્પોઝેબલ કીટ, જેની અંદાજિત કિંમત એક ડાયાલિસિસ પર લગભગ 200 થી 250 રૂપિયા થશે, એ પેશન્ટે જાતે જ લાવવાનું રહેશે. અને તે અમારે તો એને એક પણ પૈસો આપવાનો નહીં, એને પોતાની વસ્તુ લાવવાની, એનો ઉપયોગ કરીને એનું પ્રોસેસિંગ થઈ જશે અને એને અહીંયા પૈસા આપવાની રહેશે નહીં. એટલે એ રીતે અમે ડાયાલિસિસ ચાલુ કરી રહ્યા છે. MRIની અંદર છાંયડોનો જે અમારો અત્યારનો હાલનો રેટ છે, તે જ રેટ પ્રમાણે MRI કરવામાં આવશે. સિટી સ્કેન માર્કેટ જે પ્રાઇવેટ રેટ છે, આમાં પ્રાઇવેટ શબ્દ એટલા માટે છે કે ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થાઓ અહીંયા સુરતની બીજી પણ છે, જે ચેરિટેબલ બેઝ પર આ ઓછા દરે આ બધી સેવા આપતી હશે. પણ પ્રાઇવેટ ખાનગી ડૉક્ટરો પોતાની ખાનગી હોસ્પિટલોમાં જે ચાર્જિસ લેતા હશે, તેના કરતાં 50% દરે અમે અહીંયા આ બધી સેવાઓ પૂરી પાડશું. અમે પેથોલોજીકલ લેબ પણ 50%, MRI પણ 50%, સિટી સ્કેન 50%, અમારા રેટિનાના ઓપરેશન સારવાર પણ 50%, અને દાંતની સારવાર પણ 50%, ડાયાલિસિસ ફ્રી પ્રોસેસિંગ. અને એ રીતે આ સેવા અહીંયા ચાલુ કરવામાં આવશે. OPDમાં 50 રૂપિયામાં 3 દિવસની દવા ઉપલબ્ધ રહેશે, અને તે સિવાય બાકીના જે OPD હશે તો તેની અંદર ફક્ત 50 રૂપિયા એને ફી ભરવાની રહેશે, એને ચેકઅપ કરવામાં આવશે. અને તમામ જનતાને આ સેન્ટરનો મેક્સિમમ લાભ લેવા માટે મારી હાર્દિક અપીલ છે, વિનંતી છે. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીબીએ રૂપિયા 6.9 કરોડનો દંડ ફટકાર્યો. ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 5ના મોત. કોંગ્રેસ પણ પાટીદારોને અનામત આપવા ઔઢવમાં હાર્દિક કોંગ્રેસની બેઠકમાં ગેરહાજર રહ્યો. પદ્માવતી ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધની શક્યતા. અને ગુજરાતની સીબીઆઈએ હાથ ધરેલી તપાસમાં 7 કેસોમાં 200 કરોડની ગેરકાયદેસર ડિપોઝિટ મળી. સમાચારો વિગતે. શેરબજાર નિયામક સેબીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હિન્દુ અવિભાજિત પરિવાર સહિત 22 સંસ્થાઓ અને વ્યક્તિઓને કંપની સારંગ કેમિકલ્સમાં વ્યાપારમાં હેરફેરના મામલામાં દોષિત ઠેરવ્યા છે. સેબીએ પોતાની તપાસમાં આ 22 સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી હોવાનું તપાસમાં તારણ કાઢ્યું છે અને આ બધા પર કુલ ₹6.9 કરોડનો દંડ લગાવ્યો છે, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના HUF પાસેથી 15 લાખ રૂપિયા વસૂલવા જણાવાયું છે. 3 અન્ય વ્યક્તિઓએ 70-70 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ ભરવી પડશે. સેબીનું કહેવું છે કે દંડની રકમ ઉલ્લંઘનને અનુરૂપ છે. 22 નામોમાં 2 બ્રોકર છે જેમના થકી ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું, એ બંને પાસેથી 8-8 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવશે. કથિત હેરફેર ભર્યા સોદા જાન્યુઆરી 2011 થી જૂન 2011 વચ્ચે કરવામાં આવ્યા હતા. સેબીએ મે 2016માં 22 સંસ્થાઓને છેતરપિંડી અને ખોટી રીતે વેપાર વ્યવહાર પર નિષેધના નિયમ હેઠળ ઉલ્લંઘનના આરોપમાં શોકોઝ આપી હતી. આ યાદીમાં રૂપાણીના હિન્દુ અવિભાજિત પરિવારનો 18મો ક્રમ હતો. સેબીના આદેશમાં જણાવાયું છે કે કંપનીના શેર ભાવ સાથે ચેડા કર્યા છે, ખોટું એપિયરન્સ કર્યું હતું અને સારંગ કેમિકલ્સના શેરના વોલ્યુમમાં ખોટા વોલ્યુમ ઉભા કર્યા હતા. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીના નજીકના વર્તુળે જણાવ્યું છે કે સેબીના ચુકાદાને ટ્રિબ્યુનલે રદ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે એ વખતે વિજયભાઈ રૂપાણીએ 70,000 શેર 70 પૈસાના દરે લીધા હતા અને 20,000ની ખોટ ખાઈને વેચ્યા હતા. આ સોદામાં કશું ખોટું થયું નથી. સૂત્રોએ ઉમેર્યું હતું કે વિજયભાઈ રૂપાણી અગાઉ શેર બજાર સાથે જોડાયેલા હતા, તેથી તેમણે આ સોદો કર્યો હતો. તેમણે કોઈ ગેરરીતિ કે નિયમનો ભંગ કર્યો નથી. ભાવનગર અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5 વ્યક્તિના મોત થયા હતા.
દિવાળીની રજાઓ પરથી પરત સુરત આવી રહેલા મુસાફરોની લગઝરી બસને અડકેલાય નજીક અકસ્માત નડ્યો હતો। ટેન્કર ચાલકે લગઝરી બસને ટક્કર મારતા છોટુભા નારાયણભા જાડેજા, ફૂલબા દોલુભા જાડેજા અને બસમાં મુસાફરી કરતા પ્રવીણભાઈ આધેડભાઈ મકવાણા, શબ્બીર યુનુસ અને નીતેશ ભગવાનભાઈ નુકુમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું। અન્ય મુસાફરોને સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની આગેવાનીમાં કોંગ્રેસ વચ્ચે પાટીદારોને કોટા અંતર્ગત અનામત આપવા બાબતે બેઠક યોજાઈ હતી। જો કે બીજીવાર આ પ્રકારની બેઠકમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હતો, જેના કારણે અને તર્ક વિતર્ક ઉભા થયા છે। જો કે આ બેઠક અનિર્ણાયક સ્થિતિમાં પૂર્ણ થઈ હતી। કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા અને પાસના નેતાઓને હાર્દિક પટેલ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ બેઠક માટે મળવાનું નક્કી કર્યું હતું। બેઠક માટે અમદાવાદ આવેલા સિબ્બલે એરપોર્ટ પર જણાવ્યું કે અમારી પાસે ફૂલ પ્રૂફ પ્લાન છે, અમે તેમને રસ્તો દેખાડીશું અને તેઓ અમારા દ્વારા આપવામાં આવેલા વિકલ્પને પસંદ પણ કરશે। જો કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વકની વાતચીત થવી જરૂરી છે, તે બાદ જ પરિણામ આવી શકશે। આ બેઠકમાં પાસ કો કન્વીનર દિનેશ બાંભણિયા સહિત 13 સભ્યોએ ભાગ લીધો હતો, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા। રાત્રે 11:30 વાગ્યે શરૂ થયેલી બેઠક મોડી રાત સુધી ચાલી હતી। ઓબીસી ક્વાટાને બાદ કરતા કોંગ્રેસે પાસ દ્વારા મૂકવામાં આવેલ 5 પૈકી 4 શરતોને માન્ય રાખતા આગામી ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે। પાટીદાર સમાજમાં મત આગામી ચૂંટણીમાં જીતવા માટે ખૂબ જરૂરી હોવાનું ભાજપ કોંગ્રેસ બંને જાણતા હોય અને બંને પક્ષ તરફથી પાસને મનાવવામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જ્યારે બીજી તરફ કોંગ્રેસનો એજન્ટ હોવાના આરોપનો સામનો કરી રહેલ હાર્દિક ફરી એકવાર આ મહત્વપૂર્ણ બેઠકમાં ગેરહાજર રહ્યો હતો। બેઠક શરૂ થતા પહેલા દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે ઈબીસી અંતર્ગત અનામત સ્વીકાર્ય નથી, કેમ કે આપણા કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી, અમારી માંગણી ઓબીસી અનામતની છે। જો કે અમે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વિકલ્પની શક્યતાઓને તપાસી જોઈશું। આ બેઠક અંગે હાર્દિક સાથે પણ ચર્ચા કરવામાં આવશે, જે બાદ અંતિમ નિર્ણયાત્મક બેઠકમાં હાર્દિક હાજર રહેશે। સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટ પદ્માવતીને લગતા વિરોધના ગ્રહણ વચ્ચે વધુ એક કડવા સમાચાર એ છે કે ગુજરાત વિધાનસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશન પદ્માવતીની રિલીઝ પર પ્રતિબંધ મૂકીને આ ફિલ્મને રિલીઝ ગુજરાત ઇલેક્શનનું વોટિંગ પૂરું થયા પછી કરવામાં આવે એ માટે અત્યારે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યું છે। પદ્માવતીનો વિરોધ દેશભરનો ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, પણ એ બધા વચ્ચે ગુજરાતમાં આ ફિલ્મનો વિરોધ આક્રમક ઢબે થવો શરૂ થઈ ગયો છે। સાતોસાત ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનોએ પણ રાજકીય પક્ષોને ચીમકી આપી છે કે આ ફિલ્મ રિલીઝ કરવા દેવામાં નહીં આવે, પણ એમ અમે પણ જો રિલીઝ થશે તો હિંસક રસ્તો અપનાવીને પણ એની રિલીઝ અટકાવવામાં આવશે। ફિલ્મ ડિસેમ્બરની 1 તારીખે રિલીઝ થાય છે, જે સમયે ગુજરાતમાં ઇલેક્શનનો પ્રચાર ચરમસીમા પર હશે। આવા તબક્કે ગુજરાતની શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખવી મહત્વની બની હોવાથી ઇલેક્શન કમિશન પોતે જ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા વિશે વિચારી રહ્યું છે, જેના પર 1 થી 2 દિવસમાં નિર્ણય લેવામાં આવશે। નોટબંધી બાદ ગુજરાતની સીબીઆઈએ હાથ ધરેલી તપાસમાં 7 કેસમાં 200 કરોડની ગેરકાયદેસર ડિપોઝિટ મળી આવી છે। સીબીઆઈએ ગુજરાતની ખાનગી તથા કોઓપરેટિવ બેંકમાં તપાસ હાથ ધરી હતી। આખા દેશમાં 77 કેસોમાં સીબીઆઈના કુલ 395.19 કરોડની ગેરકાયદેસર ડિપોઝિટ મળી આવી છે, જેમાંથી 50% તો માત્ર ગુજરાતના 7 કેસોની જ છે। સીબીઆઈના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સુરતના કિશોર પજાવાલાના કેસથી 20 ડિસેમ્બર 2016ના રોજ તપાસ શરૂ કરવામાં આવી હતી। નાનકડી દુકાનના માલિક પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તે બાબતે આખા દેશમાં કુતૂહલ જગાવ્યું હતું। સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ અમે કિશોર ભજાવાલા અને તેમના પુત્ર જિજ્ઞેશ ભજાવાલા પાસેથી 1.2 કરોડની નવી કરન્સી નોટ ઝડપી પાડી છે। આરોપીએ 56 ખોટા બેંક એકાઉન્ટ બનાવીને જૂની નોટો સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકની ઉધના બ્રાન્ચમાં જમા કર્યા હતા। બેંકના કર્મચારીએ પણ તેમાં આરોપી ઠેરવવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી ચોંકાવનારો કેસ તો એક્સિસ બેંકનો હતો, જેમાં ₹100 કરોડથી વધુની ગેરકાયદેસર ડિપોઝિટ કરવામાં આવી હતી। આ કેસમાં વરિષ્ઠ બેંક અધિકારી યશ મહેતા, અભિમન્યુ નાવકા, રીટા કુમારી સામે ઉપરાંત સંજય સોની, સોરેન સોની, સમીર હિમાંશુ અગ્રવાલ, જયદીપ જેડી શ્રોફ, અફઝલ સવજાની, કિરણ પરીખ અને હિતેશ પરીખ સામે આરોપ લગાવવામાં આવ્યો છે। અહીં પણ જૂની નોટો એક્સચેન્જ કરાવવા બેનામી એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। અને હવે સમાચારના અંતે એક નજર મુખ્ય સમાચાર પર।
સરથાણા અને શ્યામધામ ખાતે ભાજપના કાર્યકરોનો કરાયો વિરોધ. કતાર ગામની 465 સોસાયટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી. નોટબંધીના વિરોધમાં રાહુલ ગાંધીની કેન્ડલ માર્ચનો ફ્લોપ શો. એસટી વિભાગે વર્કશોપમાંથી ગેરહાજર કર્મચારીની હાજરી પૂરતો હેલ્પર પકડાયો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મહાનગરપાલિકાના કર્મચારીએ આપઘાતનો કર્યો પ્રયાસ. ચોર્યાસી ફ્લેટ અને 11 દુકાનો ગીરવે મૂકી બારોબાર વેચી મારનાર સામે ફરિયાદ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.